આજે અખાત્રીજના પવિત્ર દિવસે ખેડૂત પરિવારોએ વર્ષો જૂની પરંપરા અને રિવાજને જાળવી રાખી શુભ મુહૂર્તના ધરતી માતાના પૂજન સાથે બળદના જોડનું પૂજન કર્યું હતું. આજના દિવસનું મહત્વ અનેરું હોય છે. ખાસ કરીને ખેતી પ્રધાન ભારત દેશના ખેડૂતો માટે આજનો દિવસ અતિ મહત્વનો માનવામાં આવે છે. કેમ કે આજના દિવસે આપના વડીલો ચોમાસુ ઋતુ દરમિયાન વર્તારો જોઈ આજે હળોતરા કરી ખેતીનું મુહૂર્ત કરતા હોય છે. જો કે આજના આધુનિક જમાનામાં હવે ખેડૂતો જૂની પરંપરાને ભૂલી ગયા છે, પરંતુ ક્યાંક ક્યાંક આજે પણ ખેડૂત પરિવારોએ પોતાના વારસામાં મળેલા રિવાજો અને પરંપરાને અકબંધ રાખી તેની ઉજવણી કરતા હોય છે. ધાનેરા તાલુકાના થાવર ગામે રહેતા ખેડૂત પરિવાર આજે પોતાના પરિવાર અને ખાસ કરીને નવી પેઢીના બાળકોને સાથે રાખી અખાત્રીજના શુભ દિવસે ખેતીના સાધનો અને બળદના જોડનું પૂજન કર્યું હતું. આજે જ્યારે બળદની જગ્યા ટ્રેક્ટરે લઈ લીધી છે, પરંતુ આજે પણ ખેડૂતો પોતાના મિત્ર સમા બળદની જોડને પોતાના ખેતરમાં રાખી તેને શુભ માને છે. આજે અખાત્રીજના શુભ દિવસે બળદની જોડને શણગારવામાં આવ્યા હતા, સાથે ખેતીના ઉપયોગમાં આવતા ઓજારોનું પૂજન કરી આજના દિવસથી વાવેતરની શરૂઆત કરવામાં આવી હતી. બળદની જોડ અને હળને ચાંદલા કર્યા બાદ ધરતી માતાજીની પૂજા કરી હતી. નારિયેળ વધેરી હળોતરાના સેત્રો બાંધી ગોળ ધાણાની પ્રસાદ આપી ખેડૂતો ઉપર કુદરત મહેરબાન રહે અને પાણીના સંકટ સામે હવે માત્ર ઇન્દ્ર ભગવાન મહેર કરી મેઘ મહેર થાય તેવી પ્રાર્થના કરી હતી. આજનો અખાત્રીજનો દિવસ અમારા ખેડૂતો માટે મોટામાં મોટો દિવસ માનવામાં આવે છે. આજના દિવસે અમે અમારા ખેતરમાં જઈ અને પૂજન કર્યું. બળદ હળ એમની પૂજા કરી અને આજના દિવસે અમે શ્રી ગણેશ કર્યા. ચોમાસું સારું પાકે એ આજનો દિવસે અમારા માટે ખૂબ મોટો દિવસ ગણવામાં આવે છે. અને અમારા બાપ દાદાઓ પણ આ દિવસે ખેતરમાં જઈ અને મુહૂર્ત કરતા એ અમે આજે પરંપરા જાળવી રાખી છે. આજના દિવસે અમે ચોમાસા સિઝન માટે આજની તૈયારી કરી દીધી છે અને વરસાદ સારો થાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. અને ખેડૂતોનો ખૂબ અન્ન ધાન્યથી ભરપૂર રહે અને ખૂબ સુખ સંપત્તિ રહે અને ખૂબ આગળ વધે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. અને આપણા ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા ઘણી બધી છે, તો હવે વરસાદની અમે રાહ જોઈને બેઠા છીએ. વધુમાં વધુ વરસાદ થાય એવું હું પ્રભુને પ્રાર્થના કરું છું. બનાસકાંઠા જિલ્લાનો ધાનેરો તાલુકો હવે વરસાદી પાણી પર નિર્ભર બની ગયો છે. જે પ્રમાણે વર્ષો પહેલાં રિવાજો હતા એ રિવાજો ફરી જીવંત થઈ રહ્યા છે. હવે ના ખેડૂતો અને આમ પ્રજાની ખેતી વરસાદ અને સારા પાકની ઉપજ માટે મુહૂર્ત જોતા થઈ ગયા છે. પાણીની માંગણી સરકાર ક્યારે પૂરી કરે એ તો કોઈ જાણતું નથી, પણ મેઘમહેર થાય તેવી પ્રાર્થના ધાનેરાના ચારે ગુણેથી થઈ રહી છે.